एक तरफ ચૂંટણીનો જે માહોલ છે તે જામી ચૂક્યો છે ત્યારે અલ્પેશ ઠાકોરના આક્ષેપ સામે રઘુ દેસાઈનો વળતો જવાબ સામે આવ્યો છે। અલ્પેશ ઠાકોરે રઘુ દેસાઈ પર આકરા જે આક્ષેપો હતા તે કર્યા હતા। અલ્પેશ ઠાકોરે રઘુ દેસાઈના ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાને લઈ જે પ્રહારો હતા તે કર્યા હતા। સામે પક્ષવાળાની ડિઝાઇન સેટ ના થઈ બાકી બધું નક્કી હતું। અલ્પેશ ઠાકોરનો જે પ્રમાણે નિવેદન સામે આવ્યું જેના જવાબમાં રઘુ દેસાઈએ વળતો પ્રહાર કર્યો છે કે હું કોંગ્રેસમાં છું, કોંગ્રેસમાં જ રહેવાનું છું। રઘુ દેસાઈનું એ નિવેદન સામે આવ્યું। સેવા એ જ મારું પરમ ધર્મ છે તેવું રઘુ દેસાઈનું નિવેદન સામે આવ્યું હતું। અલ્પેશભાઈ એવું કહી શકે કેમ કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ હોય, એમને પોતાને આ બધી ડિઝાઇનો સેટ કરેલી છે એટલે એવું લાગે હું કોંગ્રેસમાં છું, કોંગ્રેસમાં રહેવાનું, જ્યાં સુધી જીવું ત્યાં સુધી પાર્ટી આ તો ટિકિટ આપી, ના આપી હોય તો પણ હું કોંગ્રેસમાં રહેવાનું, મારા માટે સેવા એ ધર્મ છે, મારી હોસ્પિટલ બનાવી ગરીબ લોકોની સેવા કરીએ છીએ અને કરવાની છે। જે લોકો સત્તા પાછળને પૈસા પાછળ દોડતા હોય, સેટિંગો કરતા હોય, એ લોકો છેલ્લે થાકી જતા હોય છે। મારા માટે રાજકારણ એક સેવાની માધ્યમ છે અને સેવા માટે હું રાજકારણમાં છું એટલે હું કોઈ સેટિંગ કરું આમ કરીને આમ ભાગી જવું એ મારા માટે શક્ય નથી। મારા માટે આ વિસ્તારની પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો છે, 2.5 વર્ષ માટે મને જે ધારાસભ્ય બનાવ્યો એ મારી ઈમાનદારી બનાવ્યો છે અને આગળ પણ લોકો મને જે આશીર્વાદ। અલ્પેશભાઈ એવું કહી શકે કેમ કે